नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे धोरण 6 नी अंदर एक नवा प्रकरणनी शुरुआत करवा जई रह्या छे। अगाउ आपणे प्रकरण 1 अने 2 नो जुदा जुदा लेक्चर नी अंदर अभ्यास कर्यो। जो बाकी होय तो तमे मारी जे चेनल छे ई लर्निंग एना उपर वीडियो उपलब्ध छे, तमे ने सब्सक्राइब करी अने ई बधा वीडियो छे ई तमे जोई शको छो। आजे आपणे प्रकरण 3 नी वात करवानी छे ने प्रकरण 3 छे ई संख्या साथे रमत, बराबर ने? एटले के संख्या साथे रमत, तो आ प्रकरणनी अंदर आपणे शेनो अभ्यास करवानो छे एनी आपणने माहिती होवी जोईए। तो आ प्रकरणनी अंदर आपणे अवयव अने अवयवी, बराबर, त्यार पछी अविभाज्य अवयव, बराबर, त्यार पछी आपणे अविभाज्य संख्याओ अने विभाज्य संख्याओ, एकी संख्या अने बेकी संख्या, એ ઉપરાંત એની અંદર આપણે સંખ્યાઓ છે તો બે સંખ્યાઓના અવયવ કેવી રીતે શોધી શકાય એના વિશેની જુદી જુદી રીતોનો આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અવયવ અને અવયવી બે જે શબ્દો છે એ શબ્દોથી પરિચિત થવાનું છે, અને કોઈપણ સંખ્યાના જે અવયવો છે એ કેવી રીતે શોધી શકાય અને અવયવી કેવી રીતે શોધી શકાય, બંનેમાં ડિફરન્ટ શું છે અને એ બંનેના ગુણધર્મો કયા છે એના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો સીધી આપણે વાત કરીએ કે ભાઈ, સૌથી પહેલા આપણે અવયવની વાત કરીએ કે ભાઈ અવયવ કોને કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ અને એના અવયવ કેવી રીતે શોધવા એ જોઈએ। ધારો કે દાખલા તરીકે 16, તો 16ના અવયવ શોધવા છે તો શું કરવાનું? તો આપણે વિચારવાનું છે કે આપણે ઘડિયા છે એ આવડે જ છે, તો વિચારો કે 16ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય। આપણે વિચારી શકીએ કે ભાઈ 16 છે એને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય, તો જુઓ તો તમે પહેલાં તો 1 આવશે, કારણ કે 1 × 16, બરાબર ને? પછી 2, તો 2 × 8 કરો એટલે પણ 16 આવે, તો 2 પણ એનો અવયવ થશે। ચલો 3, તો 3ના ઘડિયામાં 16 આવતા નથી। 4, તો 4 × 4 કરો એટલે કેટલા થવાના? 16, તો એટલે 1, 2, 4। પછી અહીંયા 4 આવી ગયા એટલે ફરી પાછું આપણે શું આવશે? 8 જ આવશે, એટલે આપણે શું લખીશું? 8 અને 16। આ સિવાયની સંખ્યા દાખલા તરીકે 9, તો 9ની અંદર 16 આવતા નથી। 10, 11, 12, 13, 14, 15 ત્યાં સુધી આપણને એ ઘડિયામાં 16 આવતા નથી। એટલે કે 16ને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એ બધી જ સંખ્યાઓ એના અવયવ થશે, બરાબર ને? ખ્યાલ આવે છે ને? બરાબર, તો આપણે 16ના અવયવ શોધ્યા તો કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય છે। એવી જ રીતે બીજી કોઈ સંખ્યા છે આપણે લઈએ કે ભાઈ 32, મારે 32ના અવયવ શોધવા છે, તો 32ના અવયવ શોધવા માટે આપણે 32ને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? પણ વિદ્યાર્થી મિત્રો, એ માટે તમને 1 થી 20 સુધીના ઘડિયા છે ને એ મોઢે પાકા હોવા જોઈએ, એટલે પહેલાં તો આપણે એ કામ કરવાનું છે કે પાકા કરી દેવા। તો સૌથી પહેલાં આપણે 32ના અવયવ લખીએ તો સૌથી પહેલાં 1 તો બધામાં આવી જ જશે, 1 છે એ બધાનો સામાન્ય અવયવ છે। પછી 2 છે પાછળ એટલે 2 તો આવી જશે, કારણ કે 1 × 32 એટલે કે 32, 2 × 16 એટલે પણ 32 થશે। ચલો 3 છે તો 3ના ઘડિયામાં 32 આવે છે, નથી આવતા એટલે 3 આવશે નહીં। 4, તો 4ના ઘડિયામાં આવે છે, 4 × 8 એટલે શું થશે? 32, એટલે આપણે શું લખીશું? 4। 5નો ઘડિયો જુઓ તો એમાં તમારે 32 નથી આવતા। 6નો ઘડિયો તો 6 × 6, તો આપણે આ રીતે આ જેવું જે પદ્ધતિ અપનાવું છું એ પદ્ધતિથી તમે સરળતાથી કોઈ પણ સંખ્યાના અવયવ છે એ શોધી શકો છો। તો આપણે તમે જોયું કે 1, 2, 4, 6 લખ્યા, પછી આપણે અહીંથી આમ જવાનું છે, 6 એક વખત આવી ગયા એટલે બીજા વખત લખવાના થતા નથી। હવે કયા લખવાના? 8, પછી 16 અને પછી 32। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ સંખ્યાના અવયવો જો તમને ન આવડે તો આ પદ્ધતિથી સરળતાથી શોધી શકાય છે। તમારે અહીંયા 6 × 6 આવી ગયા એટલે નજીકની બે કિંમતો આવે,
પછી તમે જોશો તો સાત છે એ સાતના ઘડિયામાં નથી આવતા, આઠના ઘડિયામાં આવે છે, તો આગળ આવી ગયો આપણે. તો આ રીતે બત્રીસના અવયવ છે એ એક બે ચાર છ આઠ સોળ અને બત્રીસ થાય. તો તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો, સોળના અવયવની અંદર એક હતો અને બત્રીસના અવયવમાં પણ એક છે. એટલે કે કોઈપણ સંખ્યાનો અવયવ તમે શોધો તો એની અંદર એક તો આવે ફરજિયાત, એટલે કે એક એ બધી જ સંખ્યાઓનો અવયવ થશે, એટલે કે દરેક સંખ્યાનો અવયવ છે. ખ્યાલ આવી ગયો. બીજું કે તમે જોઈ શકો છો કે એની સંખ્યા તમે જુઓ, સોળના અવયવો આની અંદર કેટલી સંખ્યા ગણી શકાય એવી છે. આની અંદર પણ તમે જુઓ બત્રીસના અવયવો છે એ ગણી શકાય એવા છે. એટલે કે કોઈપણ સંખ્યાના અવયવો છે એની સંખ્યા મર્યાદિત છે, નિશ્ચિત છે, બરાબર ને? એટલે કે નિશ્ચિત સંખ્યામાં અવયવો આપણને મળે છે. હજુ એક ઉદાહરણ લઈ અને આપણે જોઈએ, બરાબર. સોળના તો શોધી કાઢ્યા, હવે આપણે બીજી કોઈ 48 કે 36 લઈએ. ચલો 36 લીધા, મારે 36ના અવયવ શોધવા છે, બરાબર ને? તો એક તો પહેલાં ફરજિયાત છે જ, કારણ કે 1 × 36 એટલે કે 36 થવાના. ચલો 2 વડે ભાગ ચાલશે, 18 × 2 = 36 એટલે કે 2 પણ એનો અવયવ થશે. 3 × 36 તો 3 × 12 બરાબર, એટલે 3 પણ આવશે. ચલો 4 તો 9 × 36 તો 4 પણ આવે. પછી 5ના ઘડિયામાં 35 આવે, 36 આવતા નથી. પછી 7ના ઘડિયામાં, ચલો 6ના ઘડિયામાં આવે તો 6 × 6 કેટલા થવાના? 36. એટલે જે બે સંખ્યાનો ગુણાકાર 36 થાય એ બે સંખ્યાઓ એના અવયવ થશે, એટલે 6 એનો અવયવ થશે. હવે 7 નહીં થાય, 8 નહીં થાય, 9 તો આપણે અહીંથી પૂરું થયું. હવે અહીંથી આપણે એ લેવાના કયા? 9, પછી 12 અને પછી 18 અને પછી 36. તો આની અંદર બીજી એક બાબત છે વિદ્યાર્થી મિત્રો, કે તમે જે છેલ્લો અંક જોઈશો એ સંખ્યા પોતે અવયવ આવે છે, બરાબર ને? એટલે કે એનો બીજો એક ગુણધર્મ છે કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. એટલે કે બે અવયવ તો નિશ્ચિત છે, એક કયો? તો એક પોતે એક છે, એ બધાનો દરેકનો અવયવ તો છે જ. અને બીજો કયો? કે સંખ્યા પોતે, એટલે કે સોળના અવયવ શોધો તો 16 તો ફરજિયાત આવશે, 36ના અવયવ શોધો તો 36 ફરજિયાત આવશે, 32ના અવયવ શોધો તો 32 આવશે. એટલે કે બે અવયવ તો ફરજિયાત મળે, કોઈ પણ સંખ્યા હોય એના બે અવયવ તો ફરજિયાત મળે. કયા બે? તો એક અને બીજો સંખ્યા પોતે. એટલે કોઈ પણ સંખ્યા તમે લેશો એના ઓછામાં ઓછા બે અવયવ ફરજિયાત મળે છે, બરાબર ને? તો આ રીતે અવયવો છે એ તમારે જાતે તમે શોધી શકશો, તમને આવડશે, બરાબર. કઈ રીતે શોધવાના? ફરીથી કોઈ પણ સંખ્યાના અવયવ શોધવા હોય તો એને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય, પણ કેવી રીતે? નિશેષ, શેષ 0 આવે એ રીતે ભાગવાના છે. ટૂંકમાં ઘડીઓ બોલતા જવાનું અને એ લખતા જવાનું. હજુ એક ઉદાહરણ લઈ અને તમને સમજૂતી આપણે આપીએ કે કેવી રીતે અવયવ શોધી શકાય. દાખલા તરીકે 50ના અવયવ શોધવા છે મારે, તો એક તો ફરજિયાત આવવાનું જ છે. જો મોઢે કેવી રીતે શોધાય? એક તો ફરજિયાત છે જ બધાનો સામાન્ય અવયવ, અને 50 છે એ છેલ્લે આવશે. હવે 50 છે એ બેના ઘડિયામાં આવે તો હા ભાઈ, 25 × 2 = 50 એટલે કે 2 પણ આવશે. ચલો 50ને 3 વડે ભાગી શકાય? નિશેષ, નથી ભાગી શકાતા. 4 વડે તો નહીં ભાગી શકાય. 5 વડે તો હા, 5 વડે ભાગી શકાય. 6 વડે તો કે ભાઈ નહીં. 7ના ઘડિયામાં 50 આવે નહીં. 8ના નહીં, 9ના નહીં, સીધા કયા? 10ના ઘડિયામાં, બરાબર. પછી તમે આગળ જાઓ એટલે 15ના ઘડિયામાં ન આવે, આગળ બીજા કોઈ ઘડિયામાં ન આવે, ને સીધા 25ના ઘડિયામાં આવે, ને છેલ્લી સંખ્યા 50. કેવી રીતે? તો આપણે જોઈએ તો 1 × 50 = 50, 2 × 25 કરો એટલે 50 થાય, 3 તો આવવાના નથી, સીધા 5 × 10 કરો એટલે 50 થાય, 6 નથી આવતા, 7 નથી આવતા, 8 નથી આવતા, 9 નહીં, ને સીધા 10 એટલે અહીંથી સીધા આપણે 10
पच्चीस अने पचास एटले कि एक बे त्रण चार पांच अने छ एना अवयव थशे। तो तमे जोई शको छो कि पचास जे छे ए संख्या पोते पण अवयव बने छे। तो आ एना अवयव छे ए आ रीते आपणे शोधवाना छे। विद्यार्थी मित्रों तमारे पाकू करवानुं छे, એટલે તમને ઘડિયા કમ્પ્લીટ આવડવા જોઈએ। હવે અગાઉ મેં કીધું કે ભાઈ ઘડિયા છે એ બે ગુણ્યા દસ છે, આપણે ઘડિયા છે એ બે ગુણ્યા દસ ત્યાં પૂરું થઈ જાય છે, આપણે ત્યાં પૂરું કરી દઈએ છીએ, પણ પૂરું થતું નથી। ઘડિયો છે તમે જો બે ગુણ્યા અગિયાર પણ થાય, બે ગુણ્યા બાર કરી જોવાના, બે ગુણ્યા તેર, બે ગુણ્યા ચૌદ, બે ગુણ્યા પંદર, બે ગુણ્યા સોળ, બે ગુણ્યા સત્તર, એમ આપણે બેનો ઘડિયો છે એ છેક સુધી ગણી શકાય છે। એટલે કોઈપણ ઘડિયો છે એ દસ સુધી પૂરો થતો નથી। પાંચનો ઘડિયો છે તો આપણે પાંચ દાન પચાસ એ પૂરો કરી દઈએ છીએ, પણ પાંચ ગુણ્યા અગિયાર પણ કરવા પડે। એટલે આ બાબત છે એ ખાસ ધ્યાન રાખજો। તો આ વાત થઈ આપણે અવયવ કેવી રીતે શોધવા, બરાબર ને? હવે આપણે અવયવીની વાત કરીએ, પછી એના ગુણધર્મની ચર્ચા કરીએ આપણે કે એના કયા કયા ગુણધર્મો આપણને મળે છે। તો અવયવી કોને કહેશું? તો અવયવ અને અવયવીમાં ફેરફાર છે એ પણ આપણે હમણાં ચર્ચા કરીએ। તો અવયવી કેવી રીતે શોધાય એ સીધી વાત કરી દઉં તમને, કે ઘડિયો છે તમને આવડે છે તો એ ઘડિયો બોલતો જવાનો અને જે જવાબ આવે એ બધા એના અવયવી થશે। ધારો કે મારે બેના અવયવી શોધવાના કીધા, બેના અવયવી શોધો। ચલો તો બેના અવયવી શોધ્યા ત્યારે બેનો ઘડિયો આપણને આવડે છે તો બેનો ઘડિયો બોલતા જાઓ અને જવાબ શું આવે? તો બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છ બાર, બે સત્તા ચૌદ, ક્યાં સુધી આવશે? વિદ્યાર્થી મિત્રો બેનો ઘડિયો ક્યાંય પૂરો નહીં થાય। બે ગુણ્યા વીસ, બે ગુણ્યા પચીસ, બે ગુણ્યા સો, બે ગુણ્યા બસો, બે ગુણ્યા હજાર, આપણો જે આનો જે અંત છે એ આવતો નથી, બરાબર ને? બીજું આપણે જોઈએ કે ભાઈ તમને કોઈ એમ કે પાંચના અવયવી, તો વિદ્યાર્થી મિત્રો પાંચના અવયવી શોધવા હોય તો પાંચનો ઘડિયો બોલતો જવાનો અને નિપજ તરીકે શું મળે છે આપણને, જવાબ શું મળશે? તો પાંચનો ઘડિયો બોલો, પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પંદર વીસ પચીસ ત્રીસ, ક્યાં સુધી? અનંત સુધી। ક્યાં સુધી? અનંત સુધી આપણને અવયવી છે એ મળતા હોય છે। તો આ રીતે આપણે કોઈપણના અવયવી તમે શોધો તો એની સંખ્યા છે નિશ્ચિત નથી। આપણે અવયવમાં તો ગણી શકતા હતા કે ભાઈ પાંચ અવયવ છે કે દસ અવયવ છે, જ્યારે અવયવીમાં સંખ્યા છે એ નિશ્ચિત નથી, એ અનંત સુધી આપણને અવયવી મળતા હોય છે। સંખ્યા પોતે, સૌથી પહેલાં જે સંખ્યા છે એ સંખ્યા પોતે અવયવી બને છે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો આ અવયવી, એ રીતે તમે બીજા કોઈ પણ દાખલા કે નવનો અવયવી શોધવા, ચલો હજુ એક આપણે લઈ લઈએ, નવના અવયવી। તો નવના અવયવી કયા થવાના? તો નવ, અઢાર, સત્યાવીસ, છત્રીસ, બરાબર ને? પછી પિસ્તાલીસ, ચોપન, એમ કરતાં કરતાં ક્યાં સુધી? અનંત સુધી આવશે। નવનો ઘડિયો ક્યાંય પૂરો થતો નથી, એક પણ ઘડિયો છે ને એ ક્યાંય પૂરો ન થાય। આપણે બે ગુણ્યા દસ સુધી બોલીએ છીએ પણ બે ગુણ્યા અગિયાર, બે ગુણ્યા બાર, બે ગુણ્યા તેર, એ પણ આગળ ઘડી આવે છે, એટલે આ છે એ અનંત સુધી આપણને મળે છે। તો અવયવી છે એ ઘડિયો બોલવાથી જે જવાબ આવે એ એના અવયવી થશે, એટલે કે બેના ગુણિત, જે સંખ્યા છે એ સંખ્યાના ગુણિતને એનો અવયવ કહેવાય, બરાબર ને? છના અવયવી કહેવાય તો છના ગુણિત લઈ લેવાના, છનો એક સાથે ગુણાકાર કરો જવાબ આવે, છનો બે સાથે ગુણાકાર કરો, એટલે કે ગુણિત જે આપણને મળે છે એને અવયવી કહેવામાં આવે છે। તો અવયવ અને અવયવીમાં શું ફેર એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ બારના અવયવ છે તો તમને અહીંયા બંને એક સાથે રાખીને સમજાવું। બારના અવયવ જુઓ તો એક, બે, ત્રણ, ચાર, છ અને બાર। બીજું એક ઉદાહરણ લઈએ, અઢાર, તો અઢારના અવયવ કયા થાય? તો અઢારના અવયવ એક, બે, પછી ત્રણે ન ચાલે, ત્રણ, ચારે નહીં, પાંચ નહીં, છ, નવ અને અઢાર। ચલો બંનેની સરખામણી આપણે કરવાની છે, તો પહેલાં આપણે અવયવની વાત કરીએ, તો અવયવની અંદર
સૌથી પહેલો અવયવ એક છે બધામાં, બરાબર ને? ફરીથી સમજાવી દઉં કે એક એ દરેક સંખ્યાનો અવયવ છે, એક એ દરેક સંખ્યાનો અવયવ છે. આ એક મુદ્દો ખાસ યાદ રાખવાનો કે એક એ બધી જ સંખ્યાનો અવયવ થશે. બીજું કે સંખ્યા પોતે એ પણ પોતાનો અવયવ થાય છે, એટલે આ પહેલો મુદ્દો. બીજો, સંખ્યા પોતે પોતાનો અવયવ છે. તો તમે જોઈ શકો છો કે 18 આવે છે તો 18 પોતે અવયવ છે, 12 તો 12 એ પોતે પોતાનો અવયવ છે. એટલે આ રીતે સંખ્યા પોતે એ પોતાનો અવયવ છે એમ આપણે કહી શકીએ છીએ, બરાબર? ત્યાર પછી ત્રીજો જે મુદ્દો છે એ આપણે કહીએ કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે. આ દરેક સંખ્યાનો અવયવ કયા મળ્યા? 1, 2, 3, 4, 6, 12 મળ્યા. એ દરેક સંખ્યાને આપણે 12 વડે ભાગવા હોય 12ને, તો આ દરેક સંખ્યા વડે ભાગાકાર કરી શકે. એટલે કે જે પણ અવયવ મળ્યો છે એ દરેક એ આ 12 છે એનો ભાજક કહેવાય, ભાગી શકાય છે, આપણે નિશેષ ભાગી શકાય છે. 18 છે તો 1 વડે 18ને ભાગી શકાય, 2 વડે 18ને ભાગી શકાય, 3 વડે પણ 18ને ભાગી શકાય. એટલે કે સંખ્યા છે એ દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે. તો ત્રીજો મુદ્દો, દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે, બરાબર ને? એટલે ત્રીજો મુદ્દો એ થયો કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક કહેવાય છે, બરાબર? અને બીજું કે દરેક અવયવ છે એ આપેલી સંખ્યા કરતાં નાનો, બરાબર ને? મોટો નથી. જો દરેક અવયવ છે એ આપેલી સંખ્યાના જેવડો છે અથવા તો એના કરતાં નાનો આપણને મળે છે. તમને 36ના અવયવ શોધવાને કીધા હોય તો સૌથી મોટા મોટો અવયવ કયો મળે? તો 36 પોતે જ મળશે, 36 કરતાં મોટી મળશે નહીં. અને સૌથી નાનો અવયવ કયો? તો સૌથી નાનો અવયવ સંખ્યા 1, બરાબર ને? એટલે કે દરેક સંખ્યાના જે અવયવ મળે છે એ સંખ્યા કરતાં નાના આપણને મળે છે અથવા તો એના બરાબર મળે છે. એટલે કે દરેક અવયવ આપેલી સંખ્યાના અવયવ કરતાં, એટલે કે આપેલી સંખ્યા કરતાં નાનો, બરાબર અથવા એના બરાબર છે. એટલે કે આપણને જે અવયવ મળે છે તો અવયવ છે એ આપેલી સંખ્યાનો, અવયવ આપેલી સંખ્યાનો, આપેલી સંખ્યા કરતાં નાનો અથવા બરાબર છે, એટલે કે એના જેવડો આપણને મળે છે. એટલે આપેલી સંખ્યા કરતાં અવયવ છે એ નાનો મળે અથવા તો એની સંખ્યા જેટલો મળે છે. તો આ એના અવયવ છે. અને અવયવની સંખ્યા કેવી છે? મર્યાદિત. અવયવની સંખ્યા કેવી છે? મર્યાદિત જોવા મળે છે. એના પ્રમાણમાં આપણે અવયવની વાત કરીએ તો અવયવી છે એની સંખ્યા તમે જુઓ અમર્યાદિત છે, અનંત સુધી વિસ્તાર પામે છે. અને બીજું કે તમે જોઈ શકો છો કે દરેક અવયવી, આ 2 છે તો 2ના અવયવી છે એ 2 અથવા તો 2 કરતાં મોટા જ મળે છે. 5ના અવયવી છે તો 5 અને 5 કરતાં મોટા જ મળે છે. 9ના અવયવી 9 અને 9 કરતાં મોટા, પહેલાંના કરતાં ઊંધી વસ્તુ છે. એટલે કે અવયવી છે એ સંખ્યા કરતાં બરાબર અથવા તો સંખ્યા કરતાં મોટા અવયવી તમને મળે છે, બરાબર? અને શરૂઆત છે એ સંખ્યા પોતે છે ત્યાંથી શરૂઆત થાય, એટલે કે દરેક અવયવી સંખ્યા પોતે પણ હોય છે. એટલે કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે અને આપેલી સંખ્યાના અવયવો છે એ અનંત સુધી આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આ રીતે આપણે અવયવી અને અવયવો છે એ શોધતા શીખ્યા, એના ગુણધર્મો પણ આપણે શીખ્યા છીએ. તો આપણે એક દાખલો, આપણને ઉદાહરણ આપ્યું છે એ લઈ લઈએ કે જેથી તમને ખબર પડે કે કેવી રીતે આપણે ગણી શકાય. ના તમામ અવયવ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ 68ના અવયવ લખવા માટે મેં તમને એક રીત આપી છે કે આપણે પહેલા 1
गुण्या 68 करो એટલે 68 મળશે। चलो बे वडे पण भागी शकाय तो बे गुण्या 68 એટલે 32 એટલે કે 34 દુ 68 થવાના। તમને ન ફાવે તો આપણે ભાગાકાર કરો એટલે 34 દુ 68। चलो 3 ના ઘડિયામાં 68 આવશે નહીં આવે, 4 ના ઘડિયામાં વિચારો 4 ના ઘડિયામાં આવશે નહીં આવે, બરાબર ને? કે આવે 17 चौक 68 થાય, બરાબર ને? હવે 5 ના ઘડિયામાં, 6 ના ઘડિયામાં, 7 ના ઘડિયામાં, 8 ના ઘડિયામાં, 9 ના ઘડિયામાં, 10 ના ઘડિયામાં, કોઈ ઘડિયામાં પછી કોઈ 68 છે એ આપણને મળતા નથી। એટલે આના જે અવયવ છે એ કયા થવાના? તો 68 ના અવયવ બરાબર તમે લખી શકો 1, 2, 4, 17, 34 અને 68। એટલે 1, 2, 4, 17, 34 અને 68। તો આ રીતે એના આપણને 6 અવયવ આપણને પ્રાપ્ત થતા હોય છે, તો એના અવયવ થયા। તો આ રીતે તમારે ઘડિયા બોલી અને લખવાનું છે કે કઈ સંખ્યા વડે ભાગી શકાય, આટલું યાદ રાખવાનું કે 68 ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય, એ જે જે સંખ્યા વડે ભાગી શકાય નિશેષ એ બધા એના અવયવ થશે। બીજો દાખલો છે કે 36 ના અવયવો શોધો। ચલો 36 ના અવયવ તો મેં તમને હમણાં શીખવાડ્યા, ફરીથી 1 × 36, 2 × 18 કરો એટલે આપણને કેટલા મળે? 36 મળે। 3 × 12 કરો એટલે 36 મળે। 4 × 9 કરો એટલે આપણને 36 મળે। 6 × 6 એટલે પણ આપણને 36 મળે। તો આ જે પદ્ધતિ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે। હવે આપણે અહીંથી શરૂઆત કરવાની અવયવો, તો 36ના અવયવ અહીંથી શરૂ કરો, અહીંથી આમ જવાનું। અવયવો છે એ બેવડાતા નથી, એક અવયવ એક જ વખત લખાય એટલે કે 1, 2, 3, 4, 6 છ ફરથી લખવાનું નથી, 9, 9, 12, 18 અને 36 એના અવયવ થશે। તો આ રીતે આપણે એના અવયવ શોધતા શીખવાનું છે। એ જ રીતે અવયવી 6ના પ્રથમ 5 અવયવી, જો આમાં આપણને બધા અવયવી શોધવાનું ન પૂછે, કારણ કે બધા અવયવી શોધી શકતા નથી, કારણ કે એ અનંત સુધી હોય છે, પણ અવયવ છે એ તમને બધા શોધવાનું પૂછી શકે, બરાબર? એટલે કે 6ના પ્રથમ 5 અવયવી શોધો। હવે આપણને પ્રથમ 5 જ કીધા છે એટલે 6 × 5 સુધી લેવાના, બરાબર ને? એટલે કે 6ના પ્રથમ અવયવી પહેલો કયો થશે? તો 6ના અવયવી બરાબર 6 પોતે જ આવશે પહેલી, પછી 6 × 2 કરો એટલે 12, 6 × 3 = 18, 6 × 4 = 24 અને 6 × 5 = 30, 5 સુધી લઈ લેવાના એટલે 6 × 5 = 30। તો આપણને આ એના પ્રથમ 5 કીધા છે માટે પ્રથમ 5 જ અવયવી શોધવાના રહેશે। તો આ રીતે આપણે પ્રથમ 5 અવયવી કોઈ પણ સંખ્યાના કીધા હોય તો એનો ગુણાકાર કરી એનો મેળવી શકાય છે, બરાબર ને? તો આ રીતે અવયવ અને અવયવી કેવી રીતે શોધવા એ આપણે જોયું। તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય, એના ગુણધર્મો પણ જોઈ લીધા। તો સ્વાધ્યાય 3.1 જે તમને આપ્યો છે એ તમે તમારી જાતે પ્રયત્ન કરજો, બરાબર ને? આવડી જશે। થેન્ક યુ।